अमदावाद बोपल घुमा मुख्य मार्ग पर एक तरफ कूवो तो बीजी तरफ खाई जेवा दृश्य जोवा मळ्या हता। एक तरफ कूवो तो बीजी तरफ खाई आ कहेवत मुजब बोपल घुमा विस्तार में रस्ता में गटर लाइन में भंगाण सर्जाता एक तरफ कूवो पड़ो है और बीजी तरफ रखड़ता ढोरे बन्ने वच्चे थी लोग जीवना जोखमे पसार थई रह्या छे। ताजेतर में ज विसनगर में बनेली गोजारी घटना ज्या एक 12 वर्षनी दीकरी जिया नाई तंत्रनी बेदरकारी थी गटर में पड़ी जता जीव गुमावो पड़ो हतो। शू अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन आवो कोई अन्य बनाव बने तेनी राह जोई रही छे तेवा अनेक सवालो लोको उठावी रह्या छे। नमस्कार दर्शक मित्रों, हूँ कविराज कुलदीप ईसराणी मानिस लाइव में आपनो हार्दिक स्वागत करूँ छूँ। हाल आपणे अमदावाद थलतेज विस्तार में आवेल अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन नी ऑफिस पर छीए, ज्या गई काले वरसाद होवाना कारणे रात्रे स्टाफ हाजर हतो एना माटे थई अने अत्यारे आराम पर छे। आजे कोई स्टाफ खास करी अने जेने आपणे संपर्क करी शकीए एवा इंजीनियर वर्गना कोई अधिकारी हाजर नथी एवी माहिती अमने जाणवा मळी छे। फोन पर वात करता आसिस्टंट इंजीनियर नीरज पुरोहितनું કહેવું છે કે જે ઘુમા વિસ્તારમાં જે ભૂવા પડ્યા છે એ બાબતે અમે કામ કરી રહ્યા છીએ, ત્યાં મજૂરોની કમી હોવાના કારણે કામ છે એ બાકી રહ્યું છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, પરંતુ લોકોની અંદર હાલ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે એક તરફ કૂવો બીજી તરફ ખાઈ જે કહેવત છે યથાર્થ થઈ રહ્યું હોય એવું લાગે છે। ઘુમા વિસ્તારમાં જ્યારે એક તરફ ભૂવો પડ્યો છે બીજી તરફ રખડતા ઢોરનો ત્રાસ છે એ વચ્ચેથી લોકો જીવના જોખમે રોડ પસાર કરી રહ્યા છે, રસ્તા પરથી જઈ રહ્યા છે, તો ઝડપથી એ બાબતે નિકાલ આવે માન્યુસ લાઈવ તરફથી અમે એવી અપીલ કરીએ છીએ। હેલો, નીરવભાઈ વાત કરું છું? હેલો, હા નીરજ, બિલકુલ, હા જી નીરજભાઈ, કવિરાજ વાત કરું છું માન્યુસ માટે। બોલો, આપને બજાજ સર્વિસ સેન્ટર માંથી કુંદનભાઈ કોઈક ભૂવા વિશે વાતચીત કરી હતી, ફોટોઝ મોકલ્યા હતા, ભૂવો પડ્યો છે જે રોડ પર, કઈ જગ્યાએ? બોપલ ઘુમા રોડ પર જે બજાજ નો સર્વિસ સેન્ટર છે, બજાજ નો સર્વિસ સેન્ટર એક્ઝેક્ટ કઈ જગ્યાએ? ઘુમા ઘુમા થી પહેલા બોપલ ને ઘુમા ની વચ્ચે જે મોટો ભૂવો પડ્યો છે રોડ ઉપર, જે મેઇન ગટર લાઈન તૂટી છે, તો 4 દિવસ થઈ ગયા હજી કોઈ ત્યાં સમારકામ કે કઈ થયું નથી। બોપલ ઘુમા કઈ એક્ઝેક્ટ એમાં છે, સામેનો પટ્ટો બધો સરખેજ માં જાય છે એટલે મારી બાજુ એક હતું ઘુમા ગેટ ની બાજુ, ત્યાં ચાલુ અમે કર્યું હતું, પણ બે દિવસ એક દિવસ મજૂર નતા એટલે બેરીકેટિંગ, બ્લુ બેરીકેટિંગ વાળું કહો છો તમે? હા, બ્લુ બેરીકેટિંગ માર્યું છે, કાલે ત્યાં જેસીબી લઈને પણ આવ્યા હતા એવી માહિતી મળી। હજુ ખોલીએ છે, ખબર પડી છે હજી રાતે, કારણ બહુ વરસાદ હતો એટલે બધું કામ નતું થયું, 2 ઇંચ ઉપર હતો વરસાદ। ઓકે, આપની ડેઝિગ્નેશન શું છે? આશા સિટી એન્જિન, આપનું બાઇટ લેવું છે? સારું ભાઈ, હું 3:30 છે, કુંદન રાવ છે અને જય ઓટો કરીને બજાર નું શોરૂમ છે મારો, બોપલ ગુમા મેઇન રોડ પર સૂર્યમુખી કોમ્પ્લેક્સમાં। મારા શોરૂમની આગળ એક ભૂવો પડેલો છે, એનું આજથી 5 દિવસ પહેલાં મેં કોર્પોરેશનમાં ઇન્ફોર્મ કરેલી, એના નેક્સ્ટ ડે કોઈ ભાઈ જોવા માટે આવેલા કોર્પોરેશનથી, જોઈને ગયા, પછી બીજા દિવસે આવીને પતરા મૂકી ગયા, એ પતરા મૂકીને જતા રહ્યા, ખાસો મોટો ભૂવો પડેલો છે। ગઈકાલે કોઈ જેસીબી લઈને કોર્પોરેશનમાંથી આવેલા અને એમને પાછો એ ભૂવાને થોડો મોટો કર્યો, એના પછી હજી કોઈ આવ્યું નથી, બસ એ મોટું કરીને જતા રહ્યા છે અને અમે 5 દિવસથી અમારા ધંધા રોજગારને અસર થઈ રહી છે, રોડ પર ટ્રાફિક બહુ વધારે થઈ રહ્યો છે અને રોડના વચ્ચે જ બહુ મોટો ભૂવો પડેલો છે, તો સત્વરે અમાને આ હાલાકીમાંથી દૂર થાય એવી એક
અમારી નમ્ર વિનંતી છે. અહીંયા રોડ પર ભૂવો પડ્યો છે, સાથે સાથે ઢોરનું પણ અવર જવર હોય છે, ગાયો ભેંસો. ગાયોનું અવર જવર સતત હોય છે, ટ્રાફિક મેઇન રોડ છે એટલે ટ્રાફિક ખાસો હોય છે, અને એના લીધે થઈને ભૂવો પડ્યા પછી ટ્રાફિક જે થતો હતો એનાથી પણ વધારે થઈ ગયો છે. રખડતા ઢોરનું પણ ત્રાસ છે છે એ રખડતા ઢોરનો ત્રાસ છે જ. તો કોઈ વ્યક્તિ છે એક તરફ રખડતા ઢોર વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ, એક તરફ ભૂવો છે તો વ્યક્તિ ક્યાંથી જશે? બસ એ જ મુશ્કેલી છે ને, ક્યારેક કોઈ મેજર ઇન્જરી કોઈને થઈ શકે છે આમાં, કેમ કે રોડ ઉપર ખાસો મોટો ભૂવો છે. કાલે કોઈનું મતલબ ઇન્જરી થાય, કોઈ ગાય જેવી વસ્તુ એને ખ્યાલ ના આવ્યો, અંદર પડી ગઈ કે બીજું કંઈ થયું, તો તકલીફ થાય. બીજું ધંધા રોજગારને અસર થઈ જ રહી છે. તમે જુઓ છો કે બિલકુલ દુકાનની આગળ જ બધું કાઢીને એમને ઠલવી દીધું છે, અને જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ કોર્પોરેશન આપે બસ એવી એક વિનંતી.